વાવ અને થરાદ ધારાસભ્યોએ ઇન્ડો પાક બોર્ડર પર તૈનાત જવાનોને મીઠાઈ આપી દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. દેશના સીમાડાની રખવાળી કરતા જવાનો વાર તહેવાર કે સારા માઠા પ્રસંગે પણ પોતાના પરિવારથી દૂર રહી પોતાની ફરજ બજાવે છે. આ જવાનોનો હોંસલો બુલંદ કરવા સિવિલિયનો જવાનો સાથે પ્રસંગોને ઉજવી તેમને સહભાગી બનાવી પરિવારની ભાવના અદા કરે છે. દિવાળી જેવા પર્વ ઉપર લોકો પોતપોતાના પરિવારજનો સાથે આનંદ કરતા હોય છે અને દિવાળીના પર્વ નિમિત્તે વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઇન્ડો પાક બોર્ડર ઉપર રૂબરૂ મળી બીએસએફના જવાનોને મીઠાઈ આપી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સરહદને અડીને આવેલા બંને વિધાનસભાના ધારાસભ્યોએ વીર જવાનોને દિવાળી પર્વ ઉપર સરહદ ઉપર જઈ શુભેચ્છાની આપ લે કરતા જવાનો પણ ગદગદિત થઈ ગયા હતા. અને પાકિસ્તાનની જે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર છે એ બોર્ડરના જે આપણા બીએસએફના જવાનો આજે દિવાળીનો પ્રસંગ છે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેનો. બીએસએફના જે જવાનો છે એ પરિવારથી દૂર રહીને જ્યારે આપણી બોર્ડરની રક્ષા કરતા હોય ત્યારે અહીંયા વાવ અને થરાદના બંને અમે ધારાસભ્યો એમની સાથે આજે દિવાળીનો તહેવાર ઉજવ્યો મનાવ્યો. એવું એમને એવું મહેફિલ ના થાય મહેસૂસ ના થાય કે અમે પરિવારથી દૂર છીએ. એક નૈતિક ફરજના ભાગરૂપે અહીંયા અમે સૈનિકો સાથે આખો દિવસ એમની સાથે રહીને જે ઇન્ટરનેશનલ બોર્ડરની જે વાત હતી અહીંની સુરક્ષાની વાત હતી એમની જે કંઈ નાના મોટી ફેસિલિટી સુવિધાઓની જ વાત હતી એ બધી ચર્ચાઓ કરી એમને દિલથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દિવાળીની. અને માં જગદંબા નળેશ્વરીને પ્રાર્થના કરીએ કે ઇન્ટરનેશનલ બોર્ડરની રક્ષા માતાજી તો કરે જ છે પણ સૈનિકો પોતાના જીવના જોખમે આવા રણ એરિયાની અંદર પણ અલગ અલગ પ્રાંતોના અને ખાસ કરીને એમને પૂછીએ કયા કયા જે એનો સ્ટેટસ છે એમનું જે કંઈ રાજ્ય એના સ્ટેટસ એમના અલગ અલગ હોદ્દા એમના જે કંઈ અલગ અલગ જે જવાબદારીઓ અને અલગ અલગ રાજ્યોમાંથી આવીને એક ભારતીય તરીકે જ્યારે આ આપણી બોર્ડરની રક્ષા કરી રહ્યા છે ત્યારે માં જગદંબા એમને આ મોરચે લડવા માટેની એમની જે કાંઈ દેશની સુરક્ષા માટેની જે લાગણી છે તમન્ના છે વિઝન છે એ સાથે એમને ખૂબ આગળ વધવા માટેની માં જગદંબા શક્તિ આપે. અને આપણને સૌને પણ ભારતીયોને આ સૈનિકો સાથે અવારનવાર આવીને જે પરિવારની ભાવના એ કુટુંબની જે ભાવના છે એ ભાવના પ્રેમ લાગણી આપવા માટેની વારંવાર માં જગદંબા આપણાને સૌને શક્તિ આપે. આપણાને અહીંયા આવવા માટે અવારનવાર જે અલગ અલગ રીતે આવીએ છીએ એવા વાર તહેવારોમાં આવીને એમનું મનોબળ પૂરું પાડીને દરેક તહેવારોની અંદર એમને પરિવારથી અલગ છે એ જાતનું કોઈ મહેસૂસ ન થાય એ માટે કરીને આજે અમે આવ્યા છીએ. ફરી પણ એમને નવા વર્ષની દિવાળી. ભારત પાકિસ્તાનની બોર્ડર પર સમગ્ર દેશના જે ગૌરવને આપણે લઈ શકીએ એવી સેના બીએસએફ જે અહીંયા સેવા આપી રહી છે ત્યારે દિવાળીનો તહેવાર છે નવા વર્ષનો ત્યારે એમના પરિવારથી દૂર રહીને આપણા સૌની સુરક્ષા માટે જ્યારે જવાનો અહીંયા છે તો ત્યારે દિવાળી એમની સાથે ઉજવવાનું નક્કી કર્યું. એના ભાગસ્વરૂપે અમે એને વાવના હું અને ધારાસભ્ય વાવના જ્ઞાનીબેન બંને અહીંયા આવ્યા છીએ અને એમની સાથે આજે સમય પસાર કર્યો. એમને જે કઈ રીતે અહીંયા કામ ચાલી રહ્યું છે એમને સુવિધાઓ અને ખાસ કરીને બોર્ડર પર કઈ રીતે ગતિવિધિઓ હોય છે એ તમામ બાબતે જાણકારી મેળવવાનો મોકો મળ્યો અને સાથે એક પરિવારની ઊંફ મળે કેમકે એમના જ કારણે આપણે અત્યારે શાંતિથી જીવી રહ્યા છીએ. એમના સરહદ પર આપણે રક્ષા કરે છે ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ માટે આજે નક્કી કર્યું કે દેશના જવાનો સાથે દિવાળી નવા વર્ષની શુભકામના પાઠવા માટે જઈએ અને આજે અહીંયા આવીને અમને ગૌરવની લાગણી થાય છે કે બીએસએફના કારણે આજે સમગ્ર કચ્છથી લઈને કાશ્મીર સુધીની સરહદ પર આમના ચાંબાજી અને વીરતાની હંમેશા દાખલા મળ્યા છે અને આજે સુઈગામ જે નડાબેટની બોર્ડર છે અહીંયા જે રણ વિસ્તાર છે કઠિન પરિસ્થિતિમાં અમે સેવા આપી રહ્યા છે એને અમે લોકો બિરદાવીએ છીએ અભિનંદન આપીએ છીએ સલામ કરીએ. ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે નડાબેટ ઉપર બોર્ડર આવેલી છે ત્યાં આગળ જ્યારે દિવાળીનો તહેવાર મનાવતા હોય ત્યારે જે બીએસએફના જવાનો છે પોતાના પરિવારથી દૂર રહી અને બોર્ડરની રક્ષા કરતા હોય છે ત્યારે એ બોર્ડરની રક્ષા કરતા હોય ત્યારે અત્યારે થરાદના અને વાવના
બંને ધારાસભ્યો છે એ બોર્ડરના સૈનિકોને અત્યારે મળવા આવ્યા છે, દિવાળીની શુભકામના પડે. અત્યારે આપને બતાવવા માંગુ છું કે જોઈ શકો છો થરાદ અને વાવના બંને ધારાસભ્ય છે, એટલે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર છે, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે, જે હું કને જે સૈનિકો છે, જે BSFના જવાનો છે, જે પોતે હું કને રાત દિન જે દેશ માટે રક્ષા કર્યા છે, એમની સલામતી અને એમને લઈને અત્યારે જ્યારે પોતે પોતાના પરિવારથી દૂર છે, એને લઈને અત્યારે પોતાના પરિવારને જે દૂર છે એનો અહેસાસ ન થાય એને લઈને અત્યારે બંને ધારાસભ્યો જે છે BSFના જવાનોને આવી અને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. એટલે કહી શકાય કે જે થરાદ અને વાવના ધારાસભ્યો બંને ધારાસભ્યો અત્યારે દિવાળીનો જે તહેવાર છે એ તહેવાર એમની ઘરે નહીં, પરંતુ કહી શકાય જે બોર્ડરની ઉપર રક્ષા કરે છે એ રક્ષાઓ અને સૈનિકો સાથે અત્યારે BSFના જવાનો સાથે બંને ધારાસભ્યોએ દિવાળીનો તહેવાર મનાવ્યો. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ, થરાદ.